વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 પાઠ આપણે 23 મો આસપાસ મેંદર કરી સમજીએ છીએ. તો ચાલો આપણે પાઠ 23 મો પેજ નંબર 161 માં થોડો વધુ છે એ પૂરો કરીએ અને પ્રશ્ન જવાબ જોઈએ. તમે બધાએ કર્યું કાગળમાં વણાટ કર્યું. છાપણી બને કેવી રીતે તો જુઓ. પાઠ ભણપરીમાં તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા કરણો જોયા. શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો. ફ્લાવર અથવા પીંડો કાપો, કાપેલા ભાગ ઉપર રંગ લગાવો અને કાગળ તથા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો. રંગ પૂરો વિવિધ ફળ વડે પણ છાપકામ કરી શકો છો. કાગળ વણાટ અને કાપડ પર છાપકામ તો તમને સહેલાઈથી આવડી જશે. પીંડો લેવાનો છે એક સીમ, એની ઉપર તમારી ઘરે કલર પેન સ્કેચ પેન તો આપણે યુઝ કરતા નથી એટલે શું લેવાનું કે કપડાને કરવાની ગળી જે આપણે યુઝ કરીએ વ્હાઇટ કપડાને જરા વ્હાઇટ વધારે લાગે, ઉજળા દેખાય, પીડાશ ઓછી લાગે એના માટે જે ગળી વાપરીએ ને મમ્મીને ખબર હશે. તો એ ગળીની અંદર થોડું અમથું એક જ ટીપું ગળી લેવાની, એમાં પીંડાને બોળવાનું અને કાપડ ઉપર છાપવાનું. પછી આમાં તમે મૂકતા જશો ને ભીંડો છપાતો જશે. જો અત્યારના આંગણા કેવા છપાઈ જાય છે ને એવી જ રીતે, અને એવી રીતે તમારે છાપકામ કરતા શીખવાનું છે. એમાં બટેટાની એક સ્લાઇસ લઈને તમે કટકા કરી ચિપ્સની છાપ આપી શકો છો. એમાં બટેટાની અંદર ટોચા પાડી અને ફૂલ જેવું કટિંગ કરી એમ પણ કરી શકો છો તમે. અને સ્પ્રે કરી જે નકામું દાંત ઘસવાનું બ્રશ હોય એની ઉપર સ્પ્રે કરી તો એવી રીતે પણ તમે છાંટાણા છાંટી અને કરી શકો છો. તો આવી રીતે તમારે વિંડાની છાપકામ કરતા શીખવાનું છે. પંપુખી થઈ શકે છે, પછી હળદરથી પીળો પીંડો બનાવી શકાય, ગળીથી બ્લુ પીંડો કરી શકાય, લાલ કલરથી કરી શકાય. તો આવી રીતે તમારે છાપકામ કરતા શીખવાનું છે, પણ કેવી રીતના રફ કામ ઉપર અને નકામું કાપડ હોય તેમાં. તો ચાલો અહીંયા પાઠ 23 નું પૂર્ણ થયો. હવે પ્રશ્ન જવાબ જોઈ લઈએ. તો સુતરામ કાપડ બનાવવા માટે સાની જરૂર પડે? તો સુતરામ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે. રૂ આપણને કપાસના છોડમાંથી બને મળે, બરાબર. હવે બીજું, તમને કેવા કપડા પહેરવા ગમે છે? તો લખવાનું કે મને પેન્ટ શર્ટ જીન્સ ટી શર્ટ પહેરવા ગમે છે, એમાં તમે તમારી રીતે લખી શકો છો. પછી ઊનના કપડા શામાંથી બનાવવામાં આવે છે? તો કે છે ઊનના કપડા ઊનમાંથી બને. ઊન કેમાંથી મળે? ભેટાના વાળમાંથી બનાવવામાં આવે છે, બરાબર. આ ત્રણેય પ્રશ્નના જવાબ મોસ્ટ ટાઈમ ખાસ પાકા કરવાના છે. અને આ જોડ જોડવું છે, જોડકા એ પણ ખાસ કરવાનું છે. આ સેમેસ્ટર 2 માંથી ખાસ આ જોડકું પાકું કરવાનું છે. આ પાઠની અંદર સુતરાઉ કાપડ રેઇનકોટ ઊનના કપડાને બાંધવી એ અવિભાગ છે, આ અવિભાગ છે. એમાં સ્વેટર શાલ, એક પ્રકારની રંગબેરંગી સાડી, પેન્ટ શર્ટ, ચપ્પો લેવો, વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ, આ જોડકું ખાસ પાકું કરવાનું છે. વરસાદથી બચવામાં પહેરવામાં આવતો કોટ, પહેલો નંબર કેટલા મૂકશું ચોથો, તો અહીં આપણે ચાર કરીશું. પછી છે ઊનના કપડા, ઊનના કપડામાં શું આવે? સ્વેટર ને સર, તો એ ક્રમ પહેલો છે, અહીંયા પહેલો કરીશું, બરાબર શોધું જવાનું. પછી બાંધણી, એક પ્રકારની રંગબેરંગી સાડી, તો આ જવાબ થઈ ગયો બીજો. તો આવી રીતે જોડકું શું કરવાનું છે, વિચારી કરવાનું, જોડકું બરાબર સાચું કરવાનું છે. આ પ્રશ્ન પાઠ 23 ની અંદર આટલું જ કરવાનું હશે, પણ બધું શું છે આઈઆઈટી મોસ્ટ આઈઆઈટી કે જે તમે પાકું કરો તો તમને આ પાઠની અંદર ખૂબ જ સરળ રહેશે અને પ્રશ્ન જવાબ પણ આવડી જશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પડીશું. 24મો પાઠ તૈયાર કરવાનો છે તમારે. ચિત્ર જોઈ લો અને જો જે શું પાઠ કહેવા માંગે છે વિચારો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું, 24મો પાઠની શરૂઆત કરીશું. થેન્ક યુ.